नमस्कार विद्यार्थी मित्रों, અહીંયા આપણે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ વિશેનો અભ્યાસ કરતા હતા. પ્રથમ લેક્ચરમાં એટલે કે બનાવટનો જે આના પહેલાનો લેક્ચર જે હતો, આ લેક્ચરની અંદર આપણે આલ્ડિહાઇડ સમૂહની બનાવટની અમુક ચોક્કસ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો હતો. અને આ પદ્ધતિના અભ્યાસમાં અમે આપને શરૂઆતમાં પણ કહ્યું હતું કે દરેક પદ્ધતિના નામ તેના આધારિત તેમાં કયો ઉદ્દીપક વાપરવામાં આવે છે અને કયો પ્રક્રિયક વાપરવામાં આવે છે તે ખાસ યાદ રાખવું જરૂરી છે. અને તેનાથી આગળ હવે બાકી રહેલી આલ્ડિહાઇડની બનાવટ અને કીટોનની બનાવટ વિશે આપણે આજે અહીંયા અભ્યાસ કરવાના છીએ. આ અભ્યાસની વાત કરીએ તો અહીંયા સૌ પ્રથમ શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા, એટલે કે ધારો કે આપણે અહીંયા ટોલ્યુઅલ લીધેલો છે જેમાં Cl2H2O એટલે કે ક્લોરિનેશન કરવાના છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે ક્લોરિનેશન થાય તો એ હંમેશા આલ્કાઇલ શ્રેણીમાં ક્લોરિનેશન કરે છે. ક્યાં? આલ્કાઇલ. એક સાદું ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હું અહીંયા ક્લોરિનેશન લઉં છું, પરંતુ જો હું અહીંયા FeCl3 લઉં છું તો FeCl3 લેવામાં આવે છે, આવા સમયે થતું જે ક્લોરિનેશન હશે જે ઇલેક્ટ્રોન અનુરાગી હશે ફરજિયાત રીતે આપણે અહીંયા સૌ પ્રથમ HMU સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો બેન્ઝાઇલ ફ્લોરાઇડ મળી આવે છે. આ જે બેન્ઝાઇલ ફ્લોરાઇડ છે જેને ફરીથી જળ વિભાજન કરવામાં આવે 373 કેલ્વિન તાપમાને તો બેન્ઝાલ્ડિહાઇડ મળી આવે છે. યાદ રાખો, આને બેન્ઝાલ્ડિહાઇડની ઔદ્યોગિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેના તરીકે? ઔદ્યોગિક પદ્ધતિ. એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ જે છે, આ બેન્ઝાલ્ડિહાઇડ આ ઔદ્યોગિક પદ્ધતિ વડે બનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ તેનાથી આગળ વાત કરીએ તો ગાટરમેન અને કોચ પ્રક્રિયા, ગાટરમેન કોચ પ્રક્રિયા આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં બેન્ઝીનની પ્રક્રિયા લેવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ HCl અને નિર્જળ AlCl3 અને CuCl ઉદ્દીપકની હાજરીમાં. તો આ પ્રક્રિયાના અંતે સૌપ્રથમ ત્યાં CO જોડાય છે અને પછી તેનું આ પ્રક્રિયાને પ્રક્રિયકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝાલ્ડિહાઇડ બને છે. તો આ રીતે આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકીએ છીએ. તો આ રીતે આના આગળના લેક્ચર અને આ લેક્ચરની અંદર કુલ જેટલી પ્રક્રિયાઓ ભણ્યા જેના આધારે આપણે આલ્ડિહાઇડ બનાવી શકતા હોઈએ છીએ. હજી એક એવી બનાવટ છે જે આપના સિલેબસમાં આપેલ નથી, પરંતુ ખૂબ જ જરૂરી અને IMB પ્રક્રિયા છે જે આપણે આ કીટોનની બનાવટ ભણ્યા બાદ ભણવાના છીએ. તો સૌપ્રથમ આપણે કીટોનની બનાવટ ભણીશું, તેના પછી તે જરૂરી પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો કીટોનની બનાવટ વિશે વાત કરીએ તો SiCl ક્લોરાઇડ માંથી કરવાની છે. તો આપણી પાસે આ SiCl ક્લોરાઇડ છે, સૌપ્રથમ આ MgBr એટલે કે ગ્રિગનાર્ડ પ્રક્રિયક છે. આવા ગ્રિગનાર્ડ પ્રક્રિયકના બે અણુઓ લીધેલ છે, પાઠ્યપુસ્તકમાં આપણે બે લખી દીધું છે અને આ બંને અલગ અલગ દર્શાવવામાં આવ્યા નથી. પરંતુ અહીંયા શા માટે દર્શાવવામાં આવ્યા છે તો તેનું મુખ્ય કારણ એ છે કે આપ સરળતાથી સમજી શકો છો. કઈ રીતે તે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે અહીંયાથી હું બંધ તોડું છું, આ બંધ જ્યારે અહીંયાથી તોડવામાં આવે છે તો આવા સમયે અહીંયા R માઇનસ બનશે જ્યારે Mg પ્લસ બનશે. કેમ કે ધાતુ છે, ધાતુ હંમેશા પ્લસ હોય. અને ધારો કે આ બંને Cl ને હું અલગ અલગ મૂકું છું તો આપ સૌ જાણો છો તે પ્રમાણે Cl માઇનસ બનશે, Cd પ્લસ બનશે. તો હવે આના લીધે એકનો પ્લસ એકનો માઇનસ એટલે કે જ્યાંથી તોડો ત્યાંથી જોડો, આવા પ્રકારની પદ્ધતિના આધારે અહીંયા આપ જોઈ શકો છો તે પ્રમાણે Mg અને X સાથે Cl જોડાશે, Mg બોન્ડ X સાથે Cl જોડાશે એટલે આપણને એવા બે અણુઓ મળી આવશે. અને વધેલો જે R છે, R માઇનસ સ્વરૂપે જે આપણને મળી આવ્યો છે, આ R માઇનસ એ R2 સાથે જોડાશે. એટલે કે અહીંયા આપ જોઈ શકો છો તે Cd વધેલો છે, આ Cd સાથે જોડાશે અને Cd સાથે જોડાય છે તો બંને R જોડાવાથી આપણી પાસે બને છે R2Cd. આ જે R2Cd બને છે, આ R2Cd હવે અહીંયા લખેલ છે R2Cd, યાદ રાખીશું અહીંયા. ત્યારબાદ તેની
એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા એસાઇલ ક્લોરાઇડ ને પણ બે અલગ અલગ ભાગોમાં લખ્યા છે. હવે અહીંયાથી આપ જોઈ શકો છો તે પ્રમાણે સૌપ્રથમ અહીંયાથી બંધ તૂટે છે તો Cl- બને છે, કાર્બન પ્લસ બને છે. કાર્બન અહીંયા પ્લસ બનશે, Cl- બનશે. જ્યારે CD અને R વચ્ચેનો બંધ તૂટે છે તો CD+ બને છે અને R- બને છે. જ્યાંથી તોડો ત્યાંથી જોડો, આ આપણે અગાઉ શીખ્યા છીએ તે જ રીતે. અહીંયાથી આ માઇનસ એ આ પ્લસ સાથે જોડાય છે, આ માઇનસ એ આ પ્લસ સાથે જોડાય છે. અને આપ જોઈ શકો છો તે પ્રમાણે જે વધેલો માઇનસ CD છે, આ વધેલો માઇનસ CD, આ વધારે વધારેલો જે માઇનસ છે Cl, આ CD સાથે જોડાય છે. તો અહીંયા CD એ બે Cl સાથે જોડાય છે એટલે CD Cl2, અને R'CO, R'CO સાથે અહીંયાથી R જોડાય છે. તો આવા બે અણુ મળી આવે છે. તો આ રીતે આપણે અહીંયા કીટોન ની બનાવટ ની પ્રથમ પદ્ધતિ જોઈ. ત્યારબાદ આપણે બીજી જોવાના છીએ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી, એટલે કે નાઇટ્રાઇલ લેવામાં આવે છે, તેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે. ઇથર ની હાજરીમાં આવા સમયે અહીંયાથી પ્રથમ એક પાઈ બંધ તૂટે છે, એટલે પાઈ બંધ તૂટે એવા સમયે નાઇટ્રોજન માઇનસ બને, કાર્બન પ્લસ બને. અહીંયાથી બંધ તોડવામાં આવે તો Mg+ બને, આ માઇનસ બનશે. હવે આનો પ્લસ અને અહીંયાથી માઇનસ, એટલે આ કાર્બન જે પ્લસ હતો એની સાથે C6H5- જોડાય છે, અને જે નાઇટ્રોજન માઇનસ હતો એની સાથે આ જોડાય છે MgBr. તો આ રીતે MgBr છે જે ડબલ બંધ થી જોડાયેલો છે. હવે તેની પ્રક્રિયા કરવામાં આવે છે, અહીંયાથી બંધ તોડવામાં આવે છે અને ત્યાં ઓક્સિજન મૂકવામાં આવે છે. વધેલો જે ભાગ છે, જે વધેલા બાકીના ભાગ સાથે જોડાય છે, એટલે અહીંયા C ડબલ બોન્ડ O સ્વરૂપ બને છે, જેને પ્રોપિયોફિનોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે કીટોન ની બનાવટ સમજી શકીએ. આ કીટોન ની બનાવટમાં અંતિમ ભાગ એટલે કે બેન્ઝીન અને તેના અલગ અલગ વિસ્થાપિત સંયોજનોમાંથી જોવાના છીએ, જેમાં બેન્ઝીન ની સૌપ્રથમ એસાઇલ ક્લોરાઇડ એરોમેટિક પણ ચાલશે અને હેલિફેટિક એસાઇલ ક્લોરાઇડ પણ ચાલશે, જેને નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરીએ. તો આવા સમયે આ જે ભાગ છે, આ ભાગની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે Cl અને અહીંયા જ્યાં જોડાવાનું છે ત્યાંથી એક H એટલે કે માઇનસ HCl થશે, અને RCO, RCO અથવા તો ARCO આ બંનેમાંથી કોઈ પણ અહીંયા જોડાઈ શકે છે અને તે આપણને કીટોન સ્વરૂપમાં મળી શકે છે. તો આ રીતે આપણે આલ્ડિહાઇડ અને કીટોન ની બનાવટ જોઈ, અને આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે એક પદ્ધતિ જે સૌથી જરૂરી છે તે પદ્ધતિ વિશે વાત કરીએ. તો તે પદ્ધતિ જે આપણે અહીંયા લખવાના છીએ તે પદ્ધતિ છે આલ્કાઇન સંયોજન, સોરી આલ્કિન સંયોજનોમાંથી આલ્ડિહાઇડ, જેમાંથી આલ્કિન સંયોજનોમાંથી આ પદ્ધતિ છે. આ પદ્ધતિને બીજી નામ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓઝોનોલિસિસ પ્રક્રિયા, ઓઝોનોલિસિસ પ્રક્રિયા. એટલે યાદ રાખીએ કે આ જે ઓઝોનોલિસિસ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા એ ખૂબ જ અગત્યની બની રહેવાની છે. સમજવી સરળ છે, પણ જો સમજીએ તો, એટલે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપણી પાસે અહીંયા છે CH3 બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. તો આનું બે તબક્કામાં, પ્રથમ તબક્કામાં ઓઝોનીકરણ કરવામાં આવે છે અને દ્વિતીય તબક્કામાં તેનું જળ વિભાજન કરવામાં આવે છે, અને જળ વિભાજનના અંતે આપણી પાસે આલ્ડિહાઇડ મળે છે. જે કઈ રીતે મળે છે જો તેના વિશેનો અભ્યાસ કરીએ, તો સૌપ્રથમ આનું ઓઝોનોલિસિસ લઈએ છીએ. આનું ઓઝોનોલિસિસ લેવામાં આવે તો એવા સમયે CH3 બોન્ડ CH, અહીંયા આ ડબલ બોન્ડ છે, હાલમાં તે દર્શાવતા નથી, અને બાજુમાં લખીએ CH2. આ જે ઓઝોન નો અણુ છે, આ ઓઝોન નો અણુ અહીંયા જોડાય છે, પૂરેપૂરો ઓઝોન નો અણુ જે આ પ્રકારનું એક ચક્રીય બંધારણ બનાવે છે અને જે અહીંયા જોડાય છે. અને ત્યારબાદ જ્યારે જળ વિભાજન કરવામાં આવે, શું કરવામાં આવે? જળ વિભાજન. તો આ જળ વિભાજન સમયે આ રીતના ભાગ પડે છે, અને જે કાર્બન અહીંયાથી છૂટો પડે છે, જે આલ્ડિહાઇડ સ્વરૂપમાં પરિવર્તન પામે છે, એટલે કે અહીંયા આપ જોઈ શકો છો તે પ્રમાણે CH3CHO, અહીંયા CH2O છે જે HCHO માં પરિવર્તિત થાય, એટલે CH3CHO અહીંયા વધેલો ભાગ પ્લસ અહીંયા જે ભાગ છે આટલા કાર્બન વાળો આલ્ડિહાઇડ એટલે કે CHO.
તો અહીંયા આપણને બે આલ્ડિહાઇડ મળી આવતા હોય છે. તો આ રીતે આપણે ઓઝોનોલિસિસ પ્રક્રિયા દ્વારા પણ આલ્ડિહાઇડ બનાવી શકતા હોઈએ છીએ. આપ સૌએ ખાસ યાદ રાખવાનું છે, આ પ્રક્રિયા પણ આપના માટે એમસીક્યુ માટે નીટ જી માટે સૌથી અગત્યની બની રહેવાની છે. જેથી યાદ રાખવું, જેટલી પણ જગ્યાએ માનો કે આપણે અહીંયા એક જ જગ્યાએ દ્વિબંધ વિશેની ચર્ચા કરીએ છીએ, પરંતુ કોઈ ઉદાહરણ એવું લઈએ છીએ કે જેમાં એક કરતા વધારે દ્વિબંધ છે. જેમ કે આપણે આપણે એક અહીંયા ઉદાહરણ લઈએ છીએ, CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આપણી પાસે આવું કોઈ બંધારણ છે તો આ બંધારણમાં આપણે કેટલી જગ્યાએ આલ્ડિહાઇડ બનાવી શકીએ, જે સૌથી પહેલા સમજીએ. તો યાદ રાખીએ, અહીંયા એક જ દ્વિબંધ હતો તો અહીંયા આપણી પાસે એક જ ઓઝોન અણુનું જોડાણ થયું છે. જ્યારે અહીંયા આપણી પાસે બે દ્વિબંધ છે તો ત્યાં બે જગ્યાએ ઓઝોન જોડાશે, અને બંને જગ્યાએ ઓઝોન જોડાયા બાદ તેનું ફરીથી જળ વિભાજન થાય. જેને સમજવાનો પ્રયત્ન કરીએ, જેમ કે પ્રથમ ઓઝોનીકરણ કરીએ છીએ આપણે, તો ઓઝોનીકરણના અંતે આપણી પાસે અહીંયાથી બનશે CH3 બોન્ડ CH CH બોન્ડ CH CH2, અને અહીંયા ઓઝોનનો એક અણુ આ રીતે જોડાવાનો છે, જ્યાં દ્વિબંધ આવેલો છે તે દરેક જગ્યાએ ઓઝોનના અણુઓ જોડાય છે, અને ફરીથી તેનું જળ વિભાજન કરવામાં આવે તો તે દ્વિબંધમાં આ રીતે પરિવર્તિત થાય. હવે આપ અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે એક નિપજ આપણી પાસે કઈ મળશે, તો એક નિપજ અહીંયા મળશે CH3CHO પ્લસ CHO બોન્ડ CHO CHO બોન્ડ CHO પ્લસ અહીંયા HCHO. એટલે અહીંયા દર્શાવ્યા પ્રમાણે આપ સૌને ફરી એક વખત યાદ કરાવી દઉં કે જેટલા દ્વિબંધ છે આ બધા જ દ્વિબંધ તૂટે છે, અને તે દરેક જગ્યાએ ત્યાં આલ્ડિહાઇડમાં પરિવર્તિત થાય છે. ધારો કે એક દ્વિબંધ છે તો કુલ નિપજ એ બે મળી આવશે, આપણી પાસે બે દ્વિબંધ છે તો કુલ નિપજ ત્રણ મળી આવશે. એટલે જેટલા દ્વિબંધ છે આનાથી એક વધારે આલ્ડિહાઇડ નિપજ હંમેશા મળી આવશે. તો આ રીતે આપણે અહીંયા આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે જોવાના છીએ આલ્ડિહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો વિશે.